મિત્રો આજે આપણે વાત કરીએ બોરોઈંગ વિશે કે બોરોઈંગ્સ કયા કયા પ્રકારની હોય છે અને ગવર્નમેન્ટ બોરોઈંગ્સ શું કામ કરે છે તો બોરોઈંગ સમજતા પહેલા આપણે સમજીએ કે આપણે ક્યારે બોરોઈંગ્સ કરીએ છીએ કે આપણે ક્યારે ઉછીના પૈસા લઈએ છીએ આપણને ખ્યાલ છે કે ક્યારેક અણધારી કોઈક પ્રસંગ આવી બેસે છે ત્યારે પણ આપણે ઉછીના પૈસા લઈએ છીએ આપણી ઘરે કોઈક લગ્ન પ્રસંગ હોય છે ત્યારે પણ પૈસાની ખેંચ પડે એના માટે પણ આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો કે પછી બેંક પાસેથી ઉછીના લોન લઈને આપણે તે ખર્ચ પૂરો પાડીએ છીએ મિત્રો આપણે જ્યારે આપણે સમજવું કે ભાઈ આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે પૈસા ઉછીને લઈએ છીએ એવી જ રીતે ગવર્મેન્ટને પણ જ્યારે પૈસાની જરૂર પડતી હોય છે જ્યારે એને ખૂટ પડે છે ત્યારે પણ તે પૈસા બીજા પાસેથી ઉછીને લે છે કે સમજી લો કે ભાઈ ગવર્મેન્ટને એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા છે કે અણધારી કોઈક આફત આવી પડે છે જેવી કે આપણે જોઈ કે કોરોના મહામારી વખતે પણ ગવર્મેન્ટને વેક્સિન માટે પૈસાની જરૂર પડી હતી તો આવી પૈસાની જરૂરિયાતને પૂરી પાડવા માટે પણ ગવર્મેન્ટ ઉછીના પૈસા લે છે એટલે કે બોરોઈંગ્સ લે છે હવે ગવર્મેન્ટ કઈ કઈ જગ્યાએથી બોરોઈંગ લે છે તો પોતાની જે સિક્યુરિટી છે પોતાની ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટમાં બહાર પાડીને માર્કેટ પાસેથી પૈસા ઉછીના લે છે મિત્રો આપણે એક બીજો એક શબ્દ સાંભળ્યો છે કે ઓફ બોરોઈંગ્સ હવે આપણે સમજીએ કે ઓફ બોરોઈંગ્સ હવે તમને ખ્યાલ હશે કે બજેટ જ્યારે સરકાર બહાર પડે છે ત્યારે બજેટ બહાર પડતી વખતે પોતાની ટોટલ આવક અને ટોટલ જાવકનું સર્વેયું બહાર પડે છે એટલે કે બજેટ બહાર પડે છે એની અંદર સરકાર જે બોરોઈંગ્સ બોરોઈંગ્સ દર્શાવવામાં આવે છે એને અલગથી બોરોઈંગ્સ સરકારે ડાયરેક્ટલી જે બોરોઈંગ્સ કરેલું છે તે દર્શાવવામાં આવે છે હવે સરકાર એવું પણ કરે છે કે સરકાર ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી એટલે કે પોતાના પીએસયુ મારફતે જે પૈસા ઉઘરાવીને સરકાર પોતાના માટે લે છે એને ઓફ બોરોઈંગ્સ કહીશું એટલે કે જેની જે બોરોઈંગ્સની અસર જે બોરોઈંગ્સની એન્ટ્રી તે જે બજેટની અંદર દર્શાવવામાં આવતી નથી અને સરકાર પોતાના પીએસયુ મારફતે તે બોરોઈંગ્સ લઈને એનો ઉપયોગ કરે છે એને ઓફ બોરોઈંગ્સ એટલે કે આપણે સમજીએ કે ઇનડાયરેક્ટ બોરોઈંગ્સ કહી શકીએ સરકાર ઓફ બોરોઈંગનો સહારો લે છે શું કરવા કે માર્કેટમાં એનું રેટિંગ ખરાબ ન થાય એટલે કે ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ આપણે સાંભળ્યું છે કે દર વર્ષે જે સરકાર બજેટ બહાર પડે છે તે રાજકોષીય ખાધવાળું બજેટ બહાર પડે છે સરકારે આટલી ખાધ બહાર વાળું બજેટ બહાર પાડ્યું તે આપણે સાંભળીએ છીએ જેના લીધે દર વર્ષે જો આ ખાધવાળું બજેટ બહાર પાડીશું તો ગવર્મેન્ટને ખ્યાલ છે કે ભાઈ એનું ઇન્ટરનેશનલ જે રેટિંગ છે તે ઓછું થાય છે એના માટે ગવર્મેન્ટ શું કરે છે ગવર્મેન્ટ એવું કરે છે કે ભાઈ પોતાનું જે પીએસયુ છે એટલે કે ઓએનજીસી છે કે એલઆઈસી છે એના દ્વારા ઉછીના લોન લે છે એટલે કે ઓએનજીસી માર્કેટમાંથી ઉછીના પૈસા લે છે માર્કેટમાંથી સિક્યુરિટી વેચીને પોતાની જે લોન લે છે એને એ લોન લીધા પછી તે ગવર્મેન્ટને આપે છે અને ગવર્મેન્ટ એનો ઉપયોગ કરે છે એને આપણે ઓફ બોરોઈંગ્સ કહીશું આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ મારે માર્કેટમાંથી પૈસા લેવા છે મારે પૈસાની જરૂર છે પણ હું ડાયરેક્ટલી જો હું માર્કેટમાંથી પૈસા લઈશ તો મારું રેટિંગ એટલે કે મારું વર્ચસ્વ જે છે તે ઓછું થશે તો હું શું કરીશ તો હું ડાયરેક્ટલી લેવાને બદલે હું મારા મિત્રને કહીશ કે ભાઈ તું એક કામ કરને મારે આટલા પૈસાની જરૂર છે તો તું મારા વતે તું પૈસા લઈને મને પૈસા આપજે ને તો અલ્ટિમેટલી આમ તો બોરોઈંગ્સ થયું પણ આ એન્ટ્રી મારે ડાયરેક્ટલી મારા અકાઉન્ટમાં ના આવીને મારા મિત્ર પાસેથી મેં ઉછીના પૈસા લીધા એટલે મારું નામ માર્કેટમાં બગડ્યું નથી કે ભાઈ આ વ્યક્તિએ પૈસા ઉછીના લીધા એવી રીતે ગવર્મેન્ટે પણ ઓફ બોરોઈંગ્સ કરીને માર્કેટમાં એવું નથી કેવડાવતા કે ભાઈ ગવર્મેન્ટે બોરોઈંગ્સ કર્યું એના બદલે પીએસયુ દ્વારા બોરોઈંગ્સ કરાવીને તેને ઉપયોગ કરે છે એને ઓફ બોરોઈંગ્સ કહીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો સાથે જ રેડ આઇકન બટન દબાવજો એટલું જ નહીં મરીનાઇટ ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઇક કરી શકો છો અને Twitter અને Instagram આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા કારણ કે સમજ છે તો સહજ છે